નમસ્કાર. આ જે જગ્યા ઉપર અમે ઊભા છીએ આ એ જગ્યા છે જે ખેડૂતની આદિવાસી સમાજના આગેવાન કહી શકાય એવા ચેતરભાઈના ઘરની બાજુમાં આ ખેતરમાં જે ખેડૂતનો ઊભો પાક હતો વન ખાતાએ રાત્રે 2 વાગે આવી અને આ કપાસ આપ જોઈ શકો છો આ કપાસનું વાઢી નાખ્યું. તમે સમજો કે એ વ્યક્તિ ચેતરભાઈના ઘરની બાજુમાં છે, ચેતરભાઈને રજૂઆત કરવા ગયા. આ જ જમીનની સનદ 2009માં આપી દેવામાં આવી છે, ઓફિશિયલી કાગળ છે. છતાંય કોઈના દબાણવશ હું ફરીથી કહું છું, કોઈના દબાણવશ કેટલાક કર્મચારીઓ અધિકારીઓ એ રાત્રે 2 વાગે આવીને આ કપાસનો નાશ કર્યો. ચેતરભાઈ વચ્ચે પડ્યા એ શરતે એક સમાધાન થયું કે ભાઈ વન કર્મચારીઓ વિરુદ્ધ ખેડૂત ફરિયાદ નહીં કરે. આમ તો વન કર્મચારીઓ ગેરકાયદેસર આ ખેતરમાં આવ્યા છે તો એની વિરુદ્ધ ફરિયાદ થઈ શકે, અને એના ભાગરૂપે વળતર આપવામાં આવ્યું. હવે જ્યારે વળતર આપવામાં આવ્યું છે ત્યારે વળતર ઓફિશિયલી ફોટા સાથે આપવામાં આવ્યું છે, 30-30 હજાર. તો એને ખંડડીમાં ખપાવવાની કોશિશ કયા નેતાના ઈશારે ભાજપે કર્યું છે? આ આદિવાસી સમાજ નહીં, આખા ગુજરાતને ખુલાસો કરવો જોઈએ ભાજપે. ધારાસભ્યશ્રી હોય, સાંસદ સભ્યશ્રી હોય, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યશ્રી હોય તો લોકો એની પાસે જશે અને એને સાંભળવા પડશે. કર્મચારીઓ અધિકારીઓને બોલાવીને એ સૂચનાઓ આપશે તો સૂચના આપવાનો ગુનો બની ગયો છે. આ ચેતરભાઈ ઉપર હુમલો નથી, આ સમગ્ર આદિવાસી સમાજ ઉપર હુમલો છે, અને એટલા માટે આજે આદિવાસી સમાજ એક થઈ ગયો છે. ભાજપના આદિવાસી સમાજ વિરોધી માનસિકતા, આદિવાસીને વનવાસી બનાવવાની માનસિકતા આદિવાસી સમાજમાં એક ફાટ પાડી, અને વર્ષોથી આદિવાસી સમાજને જે મળતા હક પૈસા કાનૂનથી માંડી અને ક્યાંય ભાજપે આપ્યું નથી. તમને આશ્ચર્ય થશે, આ આસપાસની જેટલી પણ જમીનો છે એ આવી જ રીતે સનદમાં આપેલી છે અને બધી વાવાય છે, મોટા ભાગે હજારો કેસ છે. ત્યારે પર્ટિક્યુલરલી ચેતરભાઈના ઘરની બાજુના ખેતરોને ટાર્ગેટ કરવાનું પ્લાન કોણે ઘડ્યું હશે? આનો જવાબ એક એક આદિવાસી સમાજે આખા ગુજરાતે ભાજપને આપવાનો છે આગામી 2024ની લોકસભાની ચૂંટણીમાં. ચેતરભાઈનો બદલો કદાચ એમની પાસે સત્તા છે, કદાચ એ ફરિયાદ ખોટી કરશે, અદાલતમાંથી એ 5-25 દિવસ પછી ન્યાય મળી જશે, પરંતુ આપણે બદલો લેવાનો છે 2024માં ચેતરભાઈને સાંસદ બનાવી. પત્ર આપવા આવ્યા હતા અને એમને જે ઘરથી એમને જે FIR કરી છે અને જે જેલમાં લઈ ગયા છે એ નિંદનીય છે. એક તરફ તો 33% મહિલા અનામતની વાત કરે છે કે અમે મહિલાઓને આગળ કરીશું, પણ અહીંયા મહિલા ઉપર ખાલી મને લાગે છે કાગળ પર જ ઇજ્જત છે, અને એમના ઘરથી આવું થશે તો એમને કેવું લાગશે? હું એટલું આ જનતાને પૂછવા માંગુ છું. મારી બહેનો તમે પણ વિચારો, અગર એક મહિલા જોડે આવું થાય છે જે ઓલરેડી જિલ્લા પંચાયતની સભ્ય છે તો તમારા ઘરથી શું થશે? મને નથી લાગતું આ સરકાર કોઈ અમારા આદિવાસી કે અમારી બહેનો માટે કોઈ કામ કરવાના છે. જેટલા પણ હક અને અધિકાર છે એ છીનવી લેશે. હમણાં સમય છે આ બધા જાગી જાઓ. ચેતરભાઈ વસાવા જે અમારા યુવાનો માટે લડે છે, જે અમે એક દાંડી યાત્રા કાઢી, જે બિરજા મુંડા અમે જે ધરનો ચેતરભાઈએ જે ધરનો કર્યો એનાથી સરકાર ગભરાઈ ગઈ છે અને એને ખોટા ખોટા FIR કરે છે. બહુ ગંભીર બાબત છે. આમ જનતા, આદિવાસી જનતા એકત્રિત થાય અને આના વિરુદ્ધમાં એક આવાજ ઉઠાવે. પહેલા અંગ્રેજો આવ્યા, અંગ્રેજોએ આપણી પર શાસન કર્યું, પણ એ આદિવાસી ઉપર કોઈ દિવસ શાસન કરી નથી શક્યા. અંગ્રેજોએ આપણી પર જોલ જુલમ બધું જ કર્યું, એ લોકોએ આપણે જેલો ભરી, રોડ પર આંદોલન કરવા પડ્યા, પણ આપણે આઝાદી મળી. તો આજે આ તાનાશાહી સરકારની સામે પણ આપણે આવી રીતે જ આઝાદી લેવાની છે. ભલે તમે અમારા એક ચેતરભાઈને જેલમાં નાખશો,
તો અમારા હજાર ચેતરભાઈ જેલમાં જવા તૈયાર છે. અને અમે અમારા અધિકારીઓને પણ કહી દઈએ છે કે અધિકારી સાહેબ તમે ટેન્શન ના લેતા, આ તો તમારી ઉપર દબાણ કરીને આ બધું કરવામાં આવે છે, એટલે અમને અધિકારીઓથી કોઈ નથી. એ લોકોને બી અમે સાથ સહકાર આપવાના છે, કારણ કે હવે આ લોકોના કિલોમીટર પટી ગયેલા છે. કૂતરો મરવાનો હોય ને તો રોડ પર જ આવે, બરાબર. એવી હાલત અત્યારે આ લોકોની થઈ ગઈ છે, એટલે અમે ચેલેન્જ આવીએ છીએ કે આવનારા દિવસોની અંદર આ જ અધિકારીઓ એ લોકોને જેલમાં ભરી ભરીને ની મારે તો આપણે બી આદિવાસી ના પહેલા રોકેંગે, ફિર રોકેંગે, નહીં માને તો સીધા ઠોકેંગે.